મારી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. જયદેવભાઈ, જે પ્રમાણે આ સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે, પીએમ મોદી દ્વારા બે દિવસીય વિદેશના પ્રવાસે મુલાકાત કરવામાં આવી રહી છે અને પુતિન સાથેની મુલાકાત આ ખૂબ જ સફળ સાબિત થઈ છે, કારણ કે રશિયાના જે આપણા ભારતીયો છે તે હવે પરત ફરશે, ભારત દેશમાં પરત ફરશે, એટલે સૌથી પહેલાં તો આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કોમલજી, જે રીતે આપે કહ્યું તેમ ખૂબ જ સરાહનીય નિર્ણય છે અને આપના માધ્યમથી અને આપણી ચેનલ ન્યૂઝ કેપિટલ ગુજરાતના માધ્યમથી આપણે બહુ જ સરસ રીતે આને વેલકમ કરીએ અને વી કોંગ્રેચ્યુલેટ એન્ડ વી ઓલ્સો થેન્ક એન્ડ વી સેલ્યુટ ઓલ ધોઝ હુ આર બિહાઇન્ડ ધીસ ડિસિઝન. એ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ હોય, ડિફેન્સ મિનિસ્ટ્રી હોય, પ્રધાનમંત્રી મોદી ખુદ જે આ વાતનું નેતૃત્વ કરી રહ્યા છે એ હોય, એવરીબડી નીડ્સ ટુ બી કોંગ્રેચ્યુલેટેડ એન્ડ સેલ્યુટેડ. બહુ સારી બાબત છે. એ સૈન્યમાં કામ કરનાર દરેક આપણો ભારતીય યુવાન, એ યુવાનના હિતમાં, એના પરિવારના હિતમાં, ભારતના દરેક ભારતીયના હિતમાં અને ભારતના વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભારતીય સૈન્યના હિતમાં પણ આ નિર્ણય લેવાનો છે. જી જયદેવભાઈ, એટલે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે, એટલે આપની નજરે આ નિર્ણયને આપ ખૂબ જ સરાહનીય ગણી રહ્યા છો, પરંતુ ભારતીયો માટે આ કેટલું ફાયદાકારક હશે? જી, ખૂબ સરસ સવાલ છે આપનો કે કઈ રીતે ભારતીયો માટે આ ફાયદાકારક છે નિર્ણય. તો એ જોઈએ આપણે. અત્યારે જે રીતનું રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તે યુદ્ધમાં કોઈ પણ ટ્રેન્ડ આર્મીઝ જે સિદ્ધાંતો સાથે, જે મોરાલિટી સાથે અને જે પ્રોફેશનલિઝમ સાથે કામ કરતી હોય તે અત્યારે રહ્યું નથી. એક શબ્દ વપરાતો હોય છે કોમલજી, મર્સિનરીઝ, કે પૈસા લઈને કોઈ સંબંધ ના હોય, કોઈ નાતો ના હોય, કોઈ કારણ ના હોય તો પણ લડવા નીકળી પડે એવા ભાડૂતી, એવો શબ્દ વાપરીએ તો એવા મર્સિનરી સોલ્જર્સ, આવું થતું હોય છે ઘણી બધી વખત. હવે આ મર્સિનરી સોલ્જર્સ ક્યારેક કોન્ટ્રાક્ચ્યુઅલ સોલ્જર્સ પણ થાય છે, એ આપણે જોયું જ્યારે વેગનર ગ્રુપ નામનું નામ કોમલજી, વેગનર ગ્રુપ કે જે કોઈ એક બિઝનેસમેન, કોઈ એક પ્રોફેશનલ એના રાજનીતિક સંબંધોના કારણે રન કરતો હોય, પૈસા આપીને કોઈ નિસ્બત ના હોય એવા લોકોને યુદ્ધની આ બલિવેદી પર ઝોંકી દેતો હોય, એ યુદ્ધને પણ આપણે જોયું. આપણે એ પણ જોઈએ છીએ કે કઈ રીતે નાગરિકો ઉપરના અત્યાચાર થઈ રહ્યા છે. આ બધું જ્યારે થતું હોય ત્યારે સૈન્યના સિદ્ધાંતો પણ જ્યારે ભૂલાતા હોય ત્યારે બળજબરીથી, એવા કિસ્સાઓ પણ ન્યૂઝ અને પ્રિન્ટ ટેલિવિઝન માધ્યમથી આપણી સામે આવ્યા છે, જ્યાં આપણા યુવાનો ત્યાં ગયા હોય, ખાલી વોલેન્ટરી ફોર્મ એક સાઇન કરવાની ફરજ પડી હોય, એ સાઇન કર્યું હોય અને એમની ઈચ્છા વિરુદ્ધ એમને મિલિટરીના કરવાના કામ, મિલિટરીના લોજિસ્ટિક્સના કામ ને ક્યારેક સરહદ પર ધકેલી દેવાના કામમાં પણ એમને બાધ્યતા સાથે ફરજ પાડવામાં આવી હોય, તો આ બધામાંથી મુક્તિ, સૈન્ય સિદ્ધાંતોને જાળવી રાખવા અને કદાચ હજી અનવેરીફાઈડ છે આખી વાત, પણ કેટલાક આપણા યુવાનોએ આ કરતાં કરતાં કોન્ટ્રાક્ચ્યુઅલી જીવ પણ ગુમાવ્યો છે, તો એ ના થાય. ભારતની શાખ જળવાઈ રહે, સૈન્ય સિદ્ધાંતો જળવાઈ રહે અને આવતીકાલે કદાચ યુક્રેન એમ કહે કે અમારા ઉપર થનાર આ જુલ્મનો હિસ્સો કોઈ ભારતીય હતું કે કેમ, ત્યારે આપણે કહી શકીએ કે ના, આ નહોતા. ભારતે તો યુદ્ધ પણ હંમેશા કર્યા છે સંયમ માટે. ભારત પહેલું એગ્રેસર ક્યારેય નથી રહ્યું. યુનાઇટેડ નેશન્સના પીસ કીપિંગ ફોર્સમાં, શાંતિ સેનામાં પણ ભારતીયો એક બાજુ જતા હોય, આપણે શાંતિ સેના માટે વિદેશમાં પણ જતા હોય અને જ્યારે બે દેશો લડે ત્યારે મારામારી સિવિલિયનો ઉપર થતી હોય ત્યારે આપણો ભારતીય ત્યાં લડે અને કદાચ પોતે પણ મરે અને કોઈ નાગરિકોને મારે એ સાખી લેવામાં ન આવે, એટલે આ બધાના હિતમાં આ નિર્ણય છે. ઘણી બધી આપણે એવી ઘટનાઓ જોઈ છે કે જેમાં ભારતીયો રશિયા ગયા હોય અને એજન્ટો દ્વારા એ કામગીરી કરવામાં આવતી હોય છે, ભારતીયોને લાલચ આપવામાં આવતી હોય છે અને ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે ભારતીયોને હેલ્પરની લાલચ આપવામાં આવી હોય કે ત્યાં આગળ જઈને હેલ્પરની કામગીરી કરવાની લાલચ આપી હોય, પરંતુ ત્યાં જઈને પછી સેનામાં ભરતી કરી દેવામાં આવે છે, એટલે આ નિર્ણયથી એના ઉપર પણ રોક લાગશે અને આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું એના ઉપર પણ દર્શકોને જણાવશો. જ્યારે ક્યારે પણ આ પ્રકારની પ્રલોભન આવતું હોય છે યુવાનોમાં, યુવાનો મૂકો
ઉંમરનો કોઈ બાદ નથી. વિદેશ જવાનું જ્યારે પ્રલોભન આવતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જે આપણી સંસ્કૃતિમાં કહેવાનું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાતપી ગરિયસી, કે સ્વર્ગથી પણ વધુ સારી છે આપણી જન્મભૂમિ, એ ભૂલાઈને આ પ્રલોભનને વશ થઈને લોકો જતા હોય છે ત્યારે બધું કરી છૂટવામાં કાંઈ બાકી રાખતા હોતા નથી. એ આ પ્રકારના કોન્ટ્રાક્ચ્યુઅલ પેપર સાઇન કરવાના હોય, ક્યારેક તો લગ્ન સંબંધોમાં બંધાવા સુધીની વાતો કરવાની હોય, ફેક આઇડેન્ટિટી લઈને જવાની હોય. અને હમણાં આપણી સામે આવ્યું છે કે અસાઇલમ સીકર્સ તરીકે, કે કોઈ વિદેશની નાગરિકત્વ જોતું હોય એટલે ત્યાં જઈને એમ કહેવું કે હું મારા દેશમાં પ્રતાડિત છું, મારા ઉપર ત્યાં દમન કરવામાં આવતું હતું અને એટલે હું આવીને આપની નાગરિકતા ઝંખું છું, આ હદની દેશને મૂકવાની અને વિદેશમાં જઈને કહેવાતું આપણે કહેશું સોનેરી ભવિષ્ય જોવાની જે ઘેલછા છે તેનાથી બચવું જોઈએ. આ રેકેટ છે, આવા લોકોને જ આ એજન્ટો ટાર્ગેટ કરતા હોય છે, ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ એમના લઈ લેતા હોય છે, એ લઈ લીધા પછી મસમોટી ફી પણ લેતા હોય છે, રિટર્ન થવાના, પાછા આવવાના, એસ્કેપના રૂટ કાપી નાખતા હોય છે, ક્યારેક તો એમની પાસે પાસપોર્ટ પણ નથી રહેવા દેતા આ લોકો જે આ ખોટા કામ કરે છે એને. એટલે બધી રીતે, આર્થિક રીતે, ડોક્યુમેન્ટની રીતે, પાસપોર્ટ જે વૈધતા છે એ બધી રીતે નોંધારા થયેલા આપણા યુવાનો, પરિવારજનો, જેમાં બહેનો બાળકો પણ સામેલ છે, એ લોકો એ એજન્ટ દ્વારા મોકલાયેલી કઠપૂટલી માત્ર બની જાય છે અને પછી ત્યાં રહેવા માટે બધું જ કરવા સ્વીકારવું પડતું હોય છે. તો આ બધી ચાલ અને આવા રેકેટથી પણ બચવાની સંદેશ આપતી આ એક બાબત છે. અને આના કરતાં પણ કારમાં અને ખરાબ અનુભવો ગુજરાતે, ભારતે જોયા છે. જ્યારે આવી રીતે ઇલીગલી, ગેરકાયદેસર રીતે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય અને મૃત્યુ થયા હોય આખા પરિવારના, બરફમાં દટાઈ ગયા હોય નાના ભૂલકાઓ સાથે માતા પિતા, એ આપણે જોયું છે. આ રેકેટથી બચવાની ચોક્કસ જરૂર છે. જી જયદેવજી, એટલે અનુભવો ઘણા બધા થયા છે પરંતુ એ અનુભવમાંથી શીખ લેવાની જરૂર છે અને આમાં પણ આપણે એ જોવાનું છે કે હવે ભારતીયોએ શીખ લેવાની જરૂર છે. કારણ કે ભારતીયો માટે આ સરાહનીય નિર્ણય પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. પીએમ મોદી દ્વારા જે રશિયાની મુલાકાત કરવામાં આવી તેના કારણે જ આ નિર્ણય થઈ શક્યો છે, કારણ કે એ મુલાકાત સફળ સાબિત થઈ છે. ત્યારે આપના મતે કઈ રીતે આને જોઈ રહ્યા છો કે આ મુલાકાત કેટલી સફળ સાબિત થશે અને આવનારા સમયમાં પણ હજુ અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે જે વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરવામાં આવી રહી છે તેને લઈને? થોડું પોલિટિકલ લાગશે કોમલજી હું કહું તો, પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી ચોક્કસ એ કહેશું કે આ વાત, આ ભારતીયોને રશિયાના સૈન્યમાંથી પાછા લઈ આવવાની જે વાત અત્યારે આપણે સાંભળી રહ્યા છે, ચોક્કસ એમ કહી શકાય કે આને મૂલવવી હોય તો કેમ મૂલવી શકાય આપનો પ્રશ્નનો જવાબ તો 100માંથી 100, અબકી બાર 100 માંથી 100, આ 100એ 100 માર્ક આપણે આપવા પડે આ જે કામ થયું છે એના માટે. અને આ આવકારવા લાયક નિર્ણય છે. અને માત્ર આપણે ત્યાં જઈએ અને પ્રધાનમંત્રી પાછા લાવે એવું નહીં, સૈન્યમાં જોડાવાની નહીં, બીજા કોઈ પણ એવા કામ જે તમારી પ્રતિષ્ઠા, તમારી ગરિમા, તમારા ભણતર, તમારા સંસ્કારોને અનુરૂપ ના હોય એ વિદેશમાં જઈને આપ એમાં જોડાઈ જાઓ ને પછી કોઈએ તમને પાછા લાવવા પડે એ ના કરવું, એનો પણ આ એક ચેતવણી આપતો બાબત પણ છે, ભવિષ્યને પણ અસર કરતો આ એક સારો નિર્ણય છે. જી જયદેવજી, રશિયા અને ભારતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મુલાકાતથી સંબંધો વધુ ગાઢ થશે, પહેલેથી ગાઢ હતા જ, કારણ કે આ ખૂબ જ મોટો જે કહેવાય કે સંબંધ જોડાયેલો છે ભારત અને રશિયાનો. અને લગભગ 77 વર્ષ પહેલાં આની શરૂઆત થઈ હતી અને 77 વર્ષથી રશિયા અને ભારતની મિત્રતા જોવા મળી રહી છે. ગમે તેટલી સરકાર બદલાઈ તેમ છતાં એ મિત્રતા જળવાયેલી રહી છે અને પુતિનનો ભારત પ્રત્યેનો પ્રેમ છે તે પણ જળવાયેલો રહ્યો છે. એટલે જે મુલાકાત કરવામાં આવી રહી છે તેમાં શું લાગે કે આવનારા સમયમાં કેટલી તકો ઊભી થશે? કોમલજી, આપે બહુ સાચું કીધું કે જેમ સરકારો બદલતી રહી પણ ભારત રશિયાની જે મિત્રતા છે એ મિત્રતા હંમેશાને મજબૂત રહી છે. પણ એક સમય હતો જ્યારે રશિયા અમારું મિત્ર છે એમ કહીને આપણે ગૌરવ લેતા, પણ આજે જ્યારે ભારતનું વૈશ્વિક પ્રભુત્વ દરેક બાબતોમાં, દરેક આયામોમાં છે, ત્યારે માત્ર મિત્રતાથી સંતોષ માની લે એ ઝંખના આ વિકસિત થતા, ઉભરતા, આગે કૂચ કરતા ભારતની હોય તો એ અપૂરતું કહેવાશે. ડિફેન્સના આયામમાં ઓઇલ આપણે ઘણું બધું ત્યાંથી ખરીદીએ છીએ,
ટુરિઝમ જે એક સમયે ખૂબ વધારે હતું, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ જે એક સમયે ખૂબ વધારે હતો, એ વધારવાની જરૂર છે. પણ ખાલી એટલું વધારીએ ચાલશે નહીં, એ છે, એ રહ્યું છે, એને દ્રઢીકરણ એનું કરતું રહેવું જોઈએ. પણ